तो सौ प्रथम तो आपणे विशेषण विषे भणीए। तो विद्यार्थी मित्रों, विशेषण विषे तमे अगाउना धोरणमां भणी ज गया छो, बराबर। विशेषण एनी जोड़नी जुदी पाड़ो, संधि एनी छूटी पाड़ो तो पण खबर पड़ी जाए। विशेषण विशेष एटले के वधारे, बराबर, एम कि जे वधारानो अर्थ दर्शावतुं होय। के मित्रों, तमे विशेषण एटले शुं ते भणी गया छो। जे शब्द संज्ञाना अर्थमां वधारो करे, विशेष एटले के वधारो करे, तेने विशेषण कहे छे। तो अहींया आपणी विशेषणनी व्याख्या छे। तो विशेषण एटले शुं? तो के जे शब्द ए संज्ञाना अर्थमां, संज्ञा एटले के नामना अर्थमां, एटले के कोईपण नाम, कोईपण वाक्य के कोईपण शब्दमां जे शब्द एमां वधारो करे, एना अर्थमां वधारो करे, तेने विशेषण कहेवाय, बराबर। जेम के वाड संज्ञा छे, बराबर, एटले तमने खबर छे वाड एटले पेला का आपणा माथा ऊपर रहेला काड़ा के दोरा वाड, बराबर, तेना अर्थमां। परंतु आ वाड ए संज्ञा छे, नाम छे, परंतु लांबा, काड़ा, सुवाड़ा आ बधा जे शब्दों उमेरीए अने वाड़ना अर्थमां वधारो करवामां आवे तो तेवा शब्दोने विशेषण कहे छे। तो अहींया समझायुं के वाड जे आपणुं नाम छे, संज्ञा छे, अने ए नामने संज्ञाना अर्थमां वधारो करे छे। दाखला तरीके लांबा वाड, कोई कहे के काड़ावार, कोई कहे सुंवाड़ावार, बराबर। तो आ लांबा, काड़ा, सुवाड़ा आ बधुंय वाड़ना अर्थमां वधारो करे छे, एटले आपणे तेने विशेषण कही शकीए, बराबर। जे संज्ञाने विशेषण लाग्युं होय તે સંજ્ઞાને વિશેષ્ય કહે છે, બરાબર। તો આપણે ખાસ યાદ રાખવાનું કે વિશેષણને શોધવા માટે એનું વિશેષ્ય ખૂબ જ ભાગ ભજવતું હોય છે, બરાબર। એટલે કે વિશેષણનો વિગ્રહ કરો એટલે વિશેષ્ય તમને મળી જાય। તો નીચેના કેટલાક એવા વાક્યો વાંચીએ એટલે આપણને ખબર પડે કે આગગાડીના ડબ્બામાં બીડી ફૂંકાતી હતી। આ સાદું વાક્ય છે, બરાબર। અહીંયા નીચે અ કરીને આપ્યું છે કે આગગાડીના ડબ્બામાં ઘણી બીડી ફૂંકાતી હતી। તો આ જે ઘણી આપ્યું એ વિશેષણ થઈ ગયું, બરાબર। કે બીડી ફૂંકાતી હતી એ સાદું વાક્ય છે, પણ ઘણી બધી અથવા તો વધારે એ બીડી ફૂંકાવાના અર્થમાં વધારો કરે છે, બરાબર। સામડિયાએ શિર પર મોર મુગટ ધારણ કર્યો હતો, અને એનો બીજો છે કે સામડિયાએ શિર પર સુંદર મોર મુગટ ધારણ કર્યો હતો। તો આ મોર મુગટને સુંદર બતાવ્યો છે કે મોર મુગટના અર્થમાં વધારો કરવામાં આવ્યો છે, બરાબર। તો મિત્રો, ઉપરના વાક્યો તમે જોઈ શકો છો કે જ્યારે વાક્ય એક બીડી વાંચો છો ત્યારે તમારી નજર સામે જે ચિત્ર આવે છે, બરાબર, અને ઘણી બધી બીડી વાંચો છો ત્યારે પણ તમારી નજર સામે બીજું ચિત્ર આવે છે। આ બંને ચિત્રોમાં ભેદ લાગે છે, બરાબર। જ્યારે તમે બીડી સાથે ઘણી શબ્દ ઉમેરાય એટલે તમને ખબર પડી જાય કે એક કરતાં વધારે લોકો બીડી પીતા હશે। એવી જ રીતના બીજા વાક્યમાં છે કે સામડિયા કૃષ્ણએ મોર મુગટ ધારણ કર્યો, પરંતુ વાક્ય બે અમાં સુંદર મોર મુગટ। તો અહીંયા સુંદર મોર મુગટ દ્વારા આપણને એ મોર મુગટ ખૂબ જ સુંદર હશે એવું ખ્યાલ આવે છે। તો આ રીતે જુદા પડે છે। તો આ રીતે કોઈપણ શબ્દ, કોઈપણ વાક્યના અર્થમાં વધારો કરવા માટે જે શબ્દ વપરાય તેને વિશેષણ કહેવાય, બરાબર। આગળ જોઈએ કે હવે નીચેના વાક્યો વાંચો કે બે ઊંચા છોકરાને મેદાનમાં મોકલો, બરાબર। તો અહીંયા સંજ્ઞા છે, નામ છે છોકરા, પણ છોકરા કેવા? તો કે ઊંચા। તો આ જે ઊંચા શબ્દ છે એ આપણું વિશેષણ થયું। સમૂહ ગીતમાં ભાગ લેનારે સફેદ કપડાં પહેરવા, બરાબર। તો અહીંયા કપડાં પહેરવા પણ કેવા? તો કે સફેદ, બરાબર। તો કપડાં એ નામ છે અને સફેદ એ નામમાં વધારો કરે છે, એટલે એ સફેદ જે શબ્દ ઉમેરાયો તે આપણું વિશેષણ બન્યું, બરાબર। એટલે કે નામના અર્થમાં વધારો કરે તેને વિશેષણ કહેવાય। આગળ જોઈએ કે આમાંથી ઊંચા અને સફેદ
આ બે શબ્દ આપણે કાઢી નાખીએ તો બરાબર, તો ત્રીજા વાક્યમાં કોઈ પણ બે છોકરા નહીં, ઊંચા બે છોકરા મોકલવાની સૂચના છે. જ્યારે ચોથા વાક્યમાં લાલ લીલો પીળો, અહીં માત્ર સફેદ જ ડ્રેસ પહેરવાની સૂચના છે. બરાબર, તો આ રીતના રંગ દ્વારા અને કદ દ્વારા ચોક્કસાઈ કરવામાં આવી છે, ને આ રીતે શબ્દના અર્થમાં કોઈ વિશેષતા ઉમેરાય, કંઈક વધારો કરવામાં આવે ત્યારે સંજ્ઞાને વધુ ચોક્કસ અર્થમાં દર્શાવાય ત્યારે તેને વિશેષણ કહેવાય. બરાબર, તો અહીંયા વિશેષણ હવે આપણને સમજાઈ ગયું હશે કે વિશેષણ એટલે શું. તો વિશેષણ એ કોઈપણ નામમાં ચોક્કસ અર્થમાં વધારો કરતો હોય છે. બરાબર, જેનો અર્થ હોય અને ચોક્કસ રીતે એ વધારો કરતું હોય. તમે અહીં જોઈ શકો છો કે ઊંચું દ્વારા કદ અથવા તો ગુણનો નિર્દેશ છે અને સફેદ દ્વારા રંગનો નિર્દેશ છે. બરાબર, બે દ્વારા સંખ્યા દર્શાવાય. તો આ રીતે વિશેષણના પણ પ્રકાર પડે કે ગુણ, આકાર, કદ, સંખ્યા આદિ ઉમેરવાથી પણ વિશેષણ વપરાય છે. અને હવે આપણે જોઈશું વિશેષણના પ્રકાર. તો વિશેષણના પ્રકાર નીચે મુજબ છે. પહેલું છે ગુણવાચક વિશેષણ. બરાબર, ખાસ યાદ રાખજો, પરીક્ષામાં વિશેષણના પ્રકાર પૂછાય છે કે પહેલું છે ગુણવાચક વિશેષણ. તો જે વિશેષણના સંજ્ઞાના આકાર, કદ, રંગ, ગુણ, કાર્ય વગેરેના અર્થમાં વધારો કરે તેને ગુણવાચક વિશેષણ કહે છે. જેમ કે ગોલ ટેબલ, લાંબી બેચ, સફેદ ટોપી, હોશિયાર છોકરો, કડક આચાર્ય, આ બધા ગુણ દર્શાવે છે. બરાબર, એટલે આ દરેકને ગુણવાચક વિશેષણ કહી શકાય. બીજો પ્રકાર છે સંખ્યાવાચક વિશેષણ. બરાબર, કે સંખ્યાવાચક વિશેષણ એટલે શું. તો કે જે વિશેષણ સંખ્યા દર્શાવે, પરંતુ સંખ્યાવાચક વિશેષણમાં કેટલાક પેટા પ્રકાર પડે છે. જેમ કે પૂર્ણ સંખ્યાવાચક વિશેષણ, બે છોકરા, ચાર વર્ગો, અગિયાર છોકરા, આ પૂર્ણ સંખ્યાવાચક વિશેષણ છે. બરાબર, કે જે પૂર્ણ સંખ્યા દર્શાવે છે. પછી ક્રમિક સંખ્યાવાચક વિશેષણ, કે બીજો છોકરો, ચોથો છોકરો, ત્રીજા નંબરનો છોકરો, તો આ ક્રમ દર્શાવે છે એટલે તેને ક્રમિક સંખ્યાવાચક વિશેષણ કહેવાય. એવી રીતના છે માત્રાસૂચક વિશેષણ, કે થોડું પાણી, તદ્દન મફત, ઘેરો રંગ. બરાબર, તો અહીંયા માત્રા દર્શાવે છે. બરાબર, ચોક્કસ વસ્તુ નથી બતાવતું પણ એની માત્રા બતાવે છે, તો એને માત્રાસૂચક વિશેષણ કહી શકાય. અને ચોથું છે આશ્રયવાચી વિશેષણ, કે લગભગ 50 વિદ્યાર્થીઓ, આશરે 4 કલાક. બરાબર, તો આશ્રયવાસીમાં ચોક્કસ વસ્તુ દર્શાવાતી નથી, કોઈ આશરો લેવામાં આવે કે અનુમાન કરવામાં આવે. બરાબર, તો આ રીતે છે આપણો પહેલો પ્રકાર ગુણવાચક વિશેષણ, બીજો પ્રકાર છે સંખ્યાવાચક વિશેષણ, અને એનાય 4 પેટા પ્રકાર પડે છે. બરાબર, આગળ જોઈએ કે સર્વનામિક વિશેષણ, કે સર્વનામ આપણે હમણાં આગળ ભણીશું. તો સર્વનામ નામની જગ્યાએ વપરાય તેને સર્વનામ કહેવાય, કે મારું, તારું, તેનું, તેમનું, આ વગેરે સર્વનામિક વિશેષણ છે. એટલે કે સર્વનામની વાત કરતી વખતે આ વિષય વિશેષણને વિગતે સમજીશું. પરંતુ આપણે એને સમજીએ કે કોઈ તમને એવું કે મારું પુસ્તક આપો, એક સાદું વાક્ય હોય કે પુસ્તક આપો, એની જગ્યાએ પુસ્તકમાં વધારો કરે મારું પુસ્તક, તો આ જે મારું વાપર્યું એ સાર્વનામિક વિશેષણ કહેવાય. બરાબર, હવે વિશેષણના નિયમો સમજીએ કે વિશેષણ વિકારી કે અવિકારી હોય છે. વિકારી ને અવિકારી આપણે અગાઉ ભણી ગયા છે કે વિકારી વિશેષણ એટલે શું. તો વિકારી એટલે કે સંજ્ઞાના નામના લિંગ અને વચન અનુસાર જે વિશેષણનું રૂપ બદલાય તેને વિકારી વિશેષણ કહી શકાય. બરાબર, દાખલા તરીકે ઉગાડવું, ઉગાડી, ઉગાડો છે ને. બરાબર, ઉગાડા, તો આ સંજ્ઞાના લિંગ અને વચન પ્રમાણે એનો જે પદ છે એ બદલાય છે એટલે એને વિકારી વિશેષણ કહેવાય.
ઉદાહરણ તરીકે ઉઘાડી થાળી સ્ત્રીલિંગ, બરાબર. ઉઘાડો ખોરાક પુલ્લિંગ, ઉઘાડું બાળનું નપુસકલિંગ, ઉઘાડા બાળના નપુસકલિંગને બહુવચન થાય ને. તો આ રીતના જે લિંગ અને વચન અનુસાર એનું રૂપ બદલતું હોય તેને વિકારી વિશેષણ કહેવાય છે. દાખલા તરીકે નાનું, એનું થશે નાનું નાની, બરાબર. નાના મોટું મોટી મોટા, ખુલ્લું ખુલ્લા ખુલ્લી, બરાબર. સારું સારો સારી, આ રીતે વિકારી વિશેષણો આવશે. હવે અવિકારી વિશેષણ કે જે વિશેષણ સંજ્ઞાના લિંગ વચનમાં કોઈ પણ હોય પરંતુ તે અનુસાર વિશેષણનું રૂપ બદલાતું ના હોય, એટલે કે એવું ને એવું રહેતું હોય, તો એને અવિકારી વિશેષણ કહે છે. જેમ કે ચાલાક, આ ચાલાક શબ્દ છે એનું કંઈ બદલાશે નહીં, ચાલાક ચાલાકી થશે, પણ ચાલાકુ ચાલાકો એવું થશે નહીં. ચાલાક ચોર, ચાલાક શિયાળ, ચાલાક વિદ્યાર્થીઓ છે. તો આ રીતના જે બદલાતું ના હોય એને અવિકારી વિશેષણ કહેવાય છે. હોશિયાર હોશિયાર, હોશિયારો હોશિયારી, હોશિયારું એવું થશે ના, એવું બનતું નથી. સુંદર સુંદરી, સુંદરો સુંદરું એવું થશે નહીં, બરાબર. તો આવા જે શબ્દો છે, આવી જે સંજ્ઞા છે, આવા જે નામ છે, જે લિંગ અને વચનમાં કોઈ પણ ફેરફાર થતો નથી અને એવાના એવા રહે છે, એને અવિકારી વિશેષણ કહી શકાય. તો તમને હવે વિશેષણના પ્રકારોમાં ખ્યાલ આવ્યો. હવે નીચેનો એક કોઠો જોઈએ જેનાથી તમને વધુ સ્પષ્ટ થશે કે વિશેષણના બે રીતે પ્રકાર થાય, એક અર્થગત પ્રકાર અને બીજો છે રચનાગત પ્રકાર, બરાબર. અર્થગત પ્રકારમાં આપણે જુદા જુદા એના પ્રકાર ભણ્યા, ગુણવાચક, સંખ્યાવાચક, સર્વનામિક અને સંબંધવાચક, બરાબર. અને રચનાગતમાં આપણે એના પ્રકારો ભણ્યા, વિકારી અને અવિકારી, બરાબર. એટલે આ કોષ્ટક જો મોડે કરી દો તો તમને વિશેષણમાં દરેક વસ્તુ ખબર પડી જાય. તો ગુણવાચકમાં એનું કાર્ય શું હોય, તો વિશેષ્ય એટલે કે સંજ્ઞાના આકાર, કદ, રંગ, ગુણ, કાર્ય વગેરેનો નિર્દેશ હોય, બરાબર. સંખ્યાવાચકમાં એના પાછા પેટા પ્રકાર પડે, ક્રમિક, માત્રાસૂચક, આશ્રયવાચી, બરાબર એમ. અને સાર્વનામિકમાં હોય પુરુષવાચક, સમયવાચક, બરાબર, મારું તારું તેમનું. અને સંબંધવાચક હોય એની જોડે સંબંધ હોય, ના નો ની નું નાથી, કારની ઝડપ, આ રીતે. આ રીતે આપણે વિકારી અને અવિકારી પણ ભણ્યા, બરાબર. તો હવે નીચેના વાક્યોમાંથી વિશેષણ શોધશો, વિશેષણ શોધો અને તેના ઉપર વર્તુળ કરો. તો અહીંયા જોઈએ આપણે કે પહેલું વાક્ય છે, મોર મુગટ શિર સુંદર ધર્યો, કહને કુંડળ લહેકે. તો આમાં આપણું વિશેષણ આવશે સુંદર, બરાબર. ધર્યો, ધર્યો એટલે કે ધારણ કર્યો, પણ શું છે, સુંદર. તો પહેલાંનો જવાબ આવશે સુંદર. પાછલી રાતના જાગતા તને સાંભળે રે, બરાબર. તો આનો જવાબ આવશે પાછલી, બરાબર. રાત પણ કેવી, તો કે પાછલી. અને આ રીતે આના પ્રકાર પણ તમે શોધી શકો, બરાબર. આગળ જોઈએ, પણ આજે હું એને શુદ્ધ અહિંસાને નામે ઓળખી શકું. તો અહીંયા જવાબ શું આવશે, શુદ્ધ, બરાબર. તેમણે 25 રૂપિયાનું નાનું કરજ કર્યું હતું, બરાબર. કે અહીંયા આગળ કરજ કર્યું હતું, પણ કેવું, તો કે નાનું, બરાબર એમ. એટલે અહીંયા જવાબ આવશે નાનું. આગ ગાડીના ડબ્બામાં ઘણી બીડીઓ ફૂંકાતી હતી, બીડીઓ પણ કેવી, ઘણી, બરાબર. તો આ રીતે આપણે વિશેષણો શોધી શક્યા, બરાબર. કે શોધ્યા વિશેષણ કે સુંદર, પાછલી, શુદ્ધ, 25, બરાબર. આમાં બે છે, 25 રૂપિયા અને કરજ, બંને આવશે નાનું, બરાબર, અને ઘણી, બરાબર ને. તો આ રીતે આપણે વિશેષણ શોધી શકીશું. હવે નીચે કેટલાક એવા વાક્યો છે જેમાં એકથી વધુ વિશેષણ છે. વાક્યો સાથે આપેલા વિકલ્પોમાં 3 વિકલ્પમાં વિશેષણ છે અને 1 વિકલ્પમાં વિશેષણ નથી.
जे विकल्प में विशेषण नहीं ते जनावो। अहीं विद्यार्थी मित्रों खास याद रखो, अहीं आपणे शुं करवानुं छे कि जेमां विकल्प विशेषण नहीं तेवो विकल्प आलवानो छे। हवे तमे अहीं विचारो कि कोईपण एक वाक्य आप्युं होय ए वाक्य में एक करता वधारे विशेषण होय पण सके, बराबर। एटले आपणे ए वाक्य ने ए रीतना समझवानुं छे कि कोईपण वाक्य में एक थी वधु विशेषण होय सके। पहलू वाक्य जुए कि तेमने आटली अपार शांति जाड़वी तेनु कारण दोषनी निखालस कबूलात हती, बराबर। तो शांति एम अपार आवशे आपणुं विशेषण पहलू, बराबर। दोषनी निखालस कबूलात पण केवी हती? निखालस। आ पण आपणुं विशेषण छे, बराबर। परंतु जे विशेषण ना होय एवुं आपणे अहींया खोरवानुं छे, बराबर। तो आटली ए आवशे आनो जवाब, अपार निखालस ने कारण ए विशेषण छे, ज्यारे आटली ए विशेषण नथी, बराबर। बीजू छे एमने कोतर ने छेड़े मथाड़ा पर उभेल पेशवा सरकारे बंधावेलू जूनवानी शिल्पना नमूना जेवू जीर्ण अपूज रहेतू शिवालय बताव्यू। तो अहीं आगळी चार ऑप्शन छे, जूनवानी, शिवालय, अपूज अने जीर्ण, बराबर। तो विशेषण ना होय एवुं तमारे खोरवानुं छे, बराबर। तो अहीं आगळी आपणो जवाब आवशे शिवालय, बराबर। केम? कारण के जूनवानी तो छे ज विशेषण, शिल्प केवुं हतुं तो के जूनवानी, शिवालय केवुं हतुं तो के अपूज, बराबर। अने जीर्ण एटले के तूटेलू फूटेलू। बीडी पीवी ए जंगली गंदी अने हानिकारक टेव छे, बराबर। टेव छे हानिकारक तो ये विशेषण थयुं, बराबर। पण बीडी अहींया जवाब आवशे कि जेमां विशेषण नथी। तो कया विकल्पो विशेषण नथी ए ध्यानथी विकल्पो जोया, कारण शिवालय, बीडी अने कड़ू ए विशेषणो नथी, छेल्लामां अहींया छे नहीं, बराबर। तो आपणुं आ रीते जवाब आवे, बराबर। पहेलानो जवाब कारण आवशे। तो तमारे जेमां विशेषण नहोतुं ए शोधवानुं हतुं, बराबर। आगळ जोईए कि संख्यावाचक विशेषण ओळखवा तो साव सहेला छे। चलो नीचेना वाक्यमांथी शोधो, शुं शोधवानुं छे? संख्यावाचक विशेषण, बराबर। तो आपणे बे महिना पासे रह्या तने सांभरे रे, तो अहींया संख्यावाचक विशेषण कयुं छे? तो बे। शुं थाय? बे। छता बे चार बी खाधा, तो अहींया संख्यावाचक विशेषण थशे बे चार। मड़ी जमता त्रणेय भात, तो अहींया संख्यावाचक थशे त्रणेय भात। मूड़ी नाखता पहेला, तो अहींया संख्यावाचक थशे पहेला। हाजी आव्या बारे मैं, मने केम विसरे रे, तो अहींया थशे बारे, बराबर। तो अहींया बे बे चार त्रण सो अने बारे, बराबर। पहला सो, एटले आ उपरना वाक्यों में संख्यावाचक विशेषण छे, बराबर। आ रीते तमे परीक्षा में जवाब खोरी सको। तो अहींया विशेषणनो प्रकार पण पूछे अथवा तो कया शब्दों में विशेषण छे ए पण पूछी सके। चलो एक रमत रमीए, नीचे केटलाक वाक्यों में खाली जग्या छे, वाक्यना अंते कौंस में विशेषण आप्या छे, बराबर। कौंस में आपेला विशेषण मांथी विरोधी विशेषणनी वाक्यनी खाली जग्या पूरवानी, बराबर। एक उदाहरण जुए, एमां आ तो खाली जग्या धन, तो पोतानुं एनुं शुं थई गयुं? पारकुं, बराबर। के अहींया एनुं विरोधी करवानुं અને પાછું તમારે વિશેષણ મૂકવાનું, સમજાયું? ચાલો પહેલું જોઈએ, હાજી ખાલી જગ્યાનો ને મને કેમ વિસરે રે? મોટપણ, તો એનું શું આવે? નાનપણ, બરાબર। અને આ રીતે એનું વિરુદ્ધાર્થી મૂકીને તમે એને વિશેષણ બનાવી શકો। આવી શાંત ક્ષમા પિતાજીના સ્વભાવથી અનુકૂળની જગ્યાએ પ્રતિકૂળ લખાય, બરાબર। ખાલી જગ્યા શરીર થાય ઘણું તને સાંભળે રે ઉષ્ણ, તો અહીંયા લખીએ શીતળ। શીતળ શરીર થાય ઘણું તને સાંભળે રે। મારા ભાઈના હાથે સોનાનું પોલું, એની જગ્યાએ કઠણ, કે કઠણ કડું હતું। તો અહીંયા જે ખાલી જગ્યાઓ મૂકી
એમાં આપણું વિશેષણ પણ થયું અને એના વિરોધી શબ્દ પણ થયા. બરાબર, આગળ જોઈએ કે હું દરવાજાની પાસેથી મોટી ધર્મશાળામાં ઉતરેલો, તો નાનીનું વિરુદ્ધાર્થી થયું અને એનું વિશેષણ પણ મુકાઈ ગયું. બરાબર, અહીંયા એના જવાબ આપ્યા છે, આપણે એ જવાબને જોઈ લીધા. હવે કેટલાક પ્રકાર જોઈએ. બરાબર, તો નીચેના વાક્યોમાં અધોરેખિત એટલે કે લીટી કરી છે એમાં વિશેષણનો પ્રકાર જણાવો. બરાબર, કે વાહલાજીનું રૂપ મહાશુભકારી રશિયા વિન કેમ રહીએ, તો અહીંયા મહાશુભકારી વિશેષણ આપ્યું છે પણ એનો તમારે પ્રકાર શોધવાનો છે કે માત્રાસૂચક છે, ગુણવાચક છે, સંબંધવાચક છે કે સંખ્યાવાચક છે. બરાબર, તો અહીંયા જવાબ આવશે આપણો ગુણવાચક. શું જવાબ આવશે? ગુણવાચક, કેમ કે મહાશુભકારી એ ગુણ દર્શાવે છે. બરાબર, ત્રણ ભાર્યા બાંધ્યા દોરડે એ શું દર્શાવે છે? માત્રા દર્શાવે, ગુણ દર્શાવે, સંબંધ કે સંખ્યાવાચક? તો સંખ્યાવાચક, કેમ કે સંખ્યા દર્શાવે છે. આપઘાતની વાત ભૂલી જવી એવો ઠરાવ કર્યો. બરાબર, જે શું સૂચવે? માત્રા, ગુણ, સંબંધ કે સંખ્યા. બરાબર, તો અહીંયા આગળ સંબંધ સૂચવે છે કે આપઘાત કરવો એ સંબંધ સૂચવે છે. શીતળ થાય શરીર ઘણું તને સાંભળે રે, શીતળ એ ગુણ દર્શાવે છે. બરાબર, એટલે થશે ગુણવાચક. બરાબર, તો આ રીતે તમને વિશેષણના પ્રકારનું પણ પૂછી શકે, એ પણ આપણને આવડી શકે. બરાબર, હવે વિશેષણના અર્થગત પ્રકાર તો સમજાઈ ગયા, પરંતુ રચનાગત પ્રકાર પણ જોઈ લઈએ. બરાબર, તો નીચેના વાક્યોમાં ખાલી જગ્યા આપી છે અને એના આધારે ખાલી જગ્યાઓ તમે પૂરો. પહેલું વાક્ય છે, મેં ચિઠ્ઠીમાં ખાલી જગ્યા દોષ કબૂલ કર્યો અને સજા માગી. તેનો જવાબ આવશે કે મેં ચિઠ્ઠીમાં બધુંનો બધો દોષ કબૂલ કર્યો ને સજા માગી. તો આપણે અહીંયા આગળ જોઈ ગયા કે વિકારી શબ્દોમાં શું આવે, તો જેનું લિંગ અને વચન પ્રમાણે ફેરફાર થતો હોય. જ્યારે અવિકારીમાં શું આવે, કે જેનો લિંગ અને વચન પ્રમાણે ફેરફાર થતો નથી. બરાબર ને, જોઈએ આગળ ઉદાહરણ. પહેલું ક, કે ગોપાળ બાપાએ શ્રીમંત સયાજી રાવ ગાયકવાડ મહારાજને લીંબુ જેવડા મોટું બોર ધર્યા, તો અહીંયા શું જવાબ આવશે? મોટા. બરાબર, કે મોટા બોર ધર્યા. તો આ છે વિકારી. કયા છે બધા? ગંદુનું થશે ગંદી. બરાબર, બીડી પીવાની ટેવ એટલે ગંદી અને હાનિકારક. જાડુનું થશે જાડો, કે ભગતના પડખામાં જાડો ઘીંગોડો ચડી ગયેલો. સાંજ સમય સાંભળ્યો વાહલો. બરાબર, તો આ બધા જે શબ્દો છે એ લિંગ અને વચન પ્રમાણે બદલાય એટલે એ વિકારી વિશેષણો કહેવાય. બરાબર, આગળ જોઈએ. હવે તમને બરાબર ખ્યાલ આવી ગયો હશે કે વિકારી વિશેષણ લિંગ અને વચન તેના સંજ્ઞાના લિંગ વચન અનુસાર રહેશે. સાથે સાથે એ પણ ખ્યાલ આવ્યો હશે કે સામાન્ય રીતે પહેલાં વિશેષણ આવે અને પછી જ સંજ્ઞા વિશેષ્ય આવે. બરાબર, એટલે કે પહેલાં વિશેષણ લખાય અને એના પછી એનું નામ લખાય. બરાબર, તો નીચે કેટલાક વાક્યો આપ્યા છે, એ વાક્યોમાં પ્રયોજી શકાય તેવું વિશેષણ વાક્યને અંતે આપ્યું છે, તે તમારે જણાવવાનું છે કે એમાં વિશેષણ કયું અને વિશેષ્ય કયું. બરાબર, તો અહીંયા એક વાક્ય છે કે મારા ભાઈના હાથે સોનાનું કડું હતું. હવે અહીંયા વિશેષણ તમારે વાપરવાનું છે નક્કર, તો તમારે શું લખવું પડે? તો મારા ભાઈના હાથે સોનાનું નક્કર કડું હતું. જે કડું એ સંજ્ઞા છે અને એની આગળ વિશેષણ તમારે લગાવવું પડે. બરાબર, એવી જ રીતના પહેલું વાક્ય છે કે તેમને આટલી શાંતિ જાળવી તેનું કારણ દોષની કબૂલાત હતી, તો અહીંયા તમારે નિખાલસ નામનું વિશેષણ વાપરીને નવું વાક્ય બનાવવાનું છે. તો શું બનાવશો? તો તેમને આટલી શાંતિ જાળવી તેનું કારણ દોષની નિખાલસ કબૂલાત હતી. તો અહીંયા કબૂલાત સંજ્ઞા છે અને નિખાલસ એ તેનું વિશેષણ છે. બરાબર, તો આ રીતે આપણે સ્પષ્ટ થઈ જયા. બરાબર, તો આ રીતે આપણો વિશેષણ અહીંયા પૂર્ણ થાય છે. તો વિશેષણ વિશે તમને ખાસ ખબર પડી ને,
કે વિશેષણ એટલે શું? તો નામ કે સંજ્ઞાના અર્થમાં વધારો કરતો શબ્દ એટલે વિશેષણ. વિશેષણના પ્રકારો પણ આપણે ભણ્યા, બરાબર, જે અર્થગત પ્રકારો હોય અને રચનાગત પ્રકારો હોય. અર્થગત પ્રકારોમાં ગુણવાચક, સંખ્યાવાચક, બરાબર, એ રીતે આપણે ભણ્યા, અને રચનાગતમાં વિકારી અને અવિકારી વિશેષણ ભણ્યા. હવે આપણો આગળનો ટોપિક છે સર્વનામ, બરાબર. તો સર્વનામ એટલે શું? તો સર્વનામ વિશે તમે ભણી જ ગયા છો કે કોઈકના નામની જગ્યાએ જે શબ્દ વાપરવામાં આવે એને સર્વનામ કહેવાય. સર્વનામ શીખતા પહેલાં એક ઉદાહરણ આપું કે આપણે કોઈકનું નામ વારે ઘડીએ બોલ્યા કરીએ તો એ ભાષામાં એનો અર્થ ઉપજતો નથી. દાખલા તરીકે હું એક વાક્ય બોલું છું, અમિત આવ્યો, અમિત જશે, અમિત જવાનો છે, અમિત જવાનો હતો. તો આ દરેક વાક્યમાં અમિત 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 બોલે આપણે તો એ વાક્યને બોલવાની મજા આવશે નહીં, અથવા તો એને સાંભળવું ગમશે નહીં. પરંતુ અમિત નામની જગ્યાએ આપણે બીજું કંઈ વાપરીએ એને સર્વનામ કહેવાય. દાખલા તરીકે અમિત આવ્યો, તે જશે, તે જવાનો છે, તે જશે, બરાબર. તો આ જે અમિત નામની જગ્યાએ તે જે શબ્દ વાપર્યો એને સર્વનામ કહી શકાય. તો સમજાઈ ગયું સર્વનામ, બરાબર. તો આપણે સર્વનામને હવે વિગતે ભણીએ કે વાતચીત કે વર્ણનમાં એકવાર નામ કે સંજ્ઞા પ્રયોજાય પછી વારંવાર એ સંજ્ઞા અથવા તો એના એ જ નામનો પ્રયોગ એ અર્થગ્રહણમાં બાધક બને છે. તેથી એ નામને સ્થાને જે પ્રયોજાય તેને સર્વનામ કહે છે, બરાબર. અહીંયા જો સર્વનામની વ્યાખ્યા આવી કે આપણે જ્યારે કોઈ પણ વાતચીત કરતા હોય અથવા તો કોઈક વર્ણન કરતા હોય તો એકવાર જે નામનો ઉપયોગ થઈ ગયો ત્યારબાદ એના એ જ નામનો વારંવાર આપણે ઉપયોગ કરીએ તો આપણે અર્થગ્રહણમાં એટલે કે એને સમજવામાં આપણને મુશ્કેલી પડે, અને આવા સમયે આપણે એ નામની જગ્યાએ બીજા કોઈ શબ્દનો ઉપયોગ કરીએ તેને સર્વનામ કહે છે. એટલે ખાસ યાદ રાખવાનું કે નામની જગ્યાએ બીજો કોઈ શબ્દ વાપરવામાં આવે તેને સર્વનામ કહેવાય, બરાબર. નામ કે સંજ્ઞાના સ્થાને બીજો કોઈ શબ્દ વાપરવામાં આવે તેને સર્વનામ કહે છે, બરાબર. અહીંયા એક ઉદાહરણ જોઈએ કે એકવાર ઘટુ, બટુ અને મનુ આ નામે ત્રણ યુવાનો જ્ઞાનની શોધમાં નીકળ્યા. રસ્તામાં ઘટુ કહે, ઘટુને બહુ જ ભૂખ લાગી છે. બટુ કહે, હા બટુને પણ. અને મટુ કહે, મટુને પણ. પરંતુ ઘટુ, બટુ અને મનુ પાસે ફક્ત એક જ રોટલો વધ્યો છે, તેનાથી ઘટુ, બટુ અને મનુની ભૂખ નહીં સંતોષાય. ઘટુ અથવા તો બટુ અથવા મટુ ખાય તો ઘટુ અથવા બટુ અથવા મટુની ભૂખ સંતોષાય. એટલે ઘટુએ પૂછ્યું, પણ ઘટુ, બટુ અને મટુમાંથી કોને આ રોટલો મળશે? એ કેવી રીતે નક્કી કરવું? સમજાય છે કંઈ? જુઓ, આ ઉપરનો જે મેં ફકરો વાંચ્યો એમાં તમને કોઈ સમજણ પડી નહીં. કેમ? કારણ કે આપણે નામ જ વાપર્યા કર્યું, ઘટુ, બટુ, મટુ, અને આપણું મગજ, આપણું દિમાગ એ ઘટુ, બટુ અને મટુમાં જ ફર્યા કર્યું, એટલે કે એનું યોગ્ય રીતે આપણને અર્થગ્રહણ થયું નહીં. એટલે આપણે એકનું એક નામ વારંવાર વાપરીએ તો આપણને બરાબર સમજાતું નથી. એટલે બરાબર યોગ્ય રીતે અર્થગ્રહણ કરવા માટે નામની જગ્યાએ આપણે જે શબ્દો વાપરીએ આપણે સમજવા માટે, અર્થગ્રહણ કરવા માટે, તેને આપણે સર્વનામ કહીએ છીએ. જુઓ બીજો ફકરો, કે વાંચતા પણ તકલીફ પડે છે અને સમજવામાં પણ, પરંતુ બીજી વાર વાંચ્યા પછી તમને એ નામને વારંવાર પ્રયોજવામાં, સમજવામાં નડે છે, બરાબર. એટલે આપણે બીજી વાર એને આ રીતે વાંચીએ અહીંયા, બરાબર. અહીંયાથી જુઓ, અહીંયાથી એનો જવાબ છે કે એકવાર ઘટુ, બટુ અને મનુ નામે ત્રણ યુવાનો જ્ઞાનની શોધમાં નીકળી પડ્યા. રસ્તામાં ઘટુ કહે કે મને, તો અહીંયા જુઓ, અહીંયા ઉપરના વાક્યમાં ઘટુ ઘટુને કહે તો આ આપણને ભૂલ પડતી હતી.
તો આ કટુની જગ્યાએ મને વાપર્યું એ સર્વનામ છે, મને બહુ જ ભૂખ લાગી છે. બટુ કહે હા મને પણ, બરાબર. મટુ કહે મને પણ, પરંતુ આપણી પાસે ફક્ત એક જ રોટલો વધ્યો છે, તેનાથી આપણા સૌની આ સૌની જગ્યાએ ઘટું બટું મનુનું નામ છે, સૌની ભૂખ નહીં સંતોષાય. કોઈ એક જ ખાય, બરાબર, એટલે ઘટું બટું મટું એટલે કોઈ એક જ ખાય તો એની ભૂખ થોડી સંતોષાય. ઘટુએ પૂછ્યું પણ આપણામાંથી કોને આ રોટલો મળશે એ કેવી રીતે નક્કી કરશે, તો આ કોને, તો મેં અહીંયા જે આ જે લીટી કરી છે, મને, મને પણ, હા મને, સૌને, કોને, તો આ બધા જે નામની જગ્યાએ જે વપરાયા એ બધા શબ્દોને સર્વનામ કહેવાય છે. અને સર્વનામ એટલા માટે જ વાપરવામાં આવે કે જે નામના સ્થાન લે અને તમને અર્થ ગ્રહણ કરવામાં સરળતા રહે, એટલા માટે આપણે સર્વનામનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. તો જુઓ આ બીજા ફકરામાં આપણે સમજવું સહેલું પડ્યું ને, પર પહેલો ફકરો સમજાયો નહીં પરંતુ બીજા ફકરામાં સમજવું સહેલું પડ્યું, બરાબર. કેમ કે આપણે બીજા ફકરામાં સર્વનામનો ઉપયોગ કર્યો, બરાબર. એટલે કે નામ અને સર્વનામના યોગ્ય ઉપયોગના કારણે તમે એનો અર્થ સમજી શકો છો. અહીં બીજી એક બાબત પણ ધ્યાનમાં લેવા જેવી છે કે આ ફકરામાં મને શબ્દ કેટલી વાર પ્રયોજાયો છે અને કોના માટે, તો તમને ખબર પડશે કે મને શબ્દ 3 વાર પ્રયોજાયો છે અને 3 વાર જુદા જુદા લોકો માટે વપરાયો છે, બરાબર. જ્યારે ઘટું બોલે છે ત્યારે ઘટું માટે, જ્યારે બટું બોલે છે ત્યારે બટું માટે, અને જ્યારે મટું બોલે છે ત્યારે મટું માટે, બરાબર. તો આ 3 અલગ અલગ નામ માટે એક સરખો મને સર્વનામ પણ તમે વાપરી શકો, બરાબર. તો મને શબ્દ આ રીતે વપરાયો છે અને બોલ આ રીતે ઘટું બટું અને મટું એ બોલનાર માટે આ શબ્દ પ્રયોજી શકાય. તો તમે સર્વનામ વિશે પહેલાં અભ્યાસ કરી જ ચૂક્યા છો અને સર્વનામને વધારે યાદ રાખવા માટે અહીંયા એક કોષ્ટક, એક કોઠો આપ્યો છે, એને યાદ રાખો તો વધારે ખબર પડી જાય. તો સર્વનામના પ્રકાર છે પુરુષવાચક, બરાબર, જેમાં પ્રથમ પુરુષ બોલનાર હોય એક વચન, બરાબર. બીજો પુરુષ તું એટલે કે સાંભળનાર હોય, અને ત્રીજો પુરુષ જે અન્ય વ્યક્તિ, ચેતન કે અચેતન, જે સજીવ પણ હોય અને નિર્જીવ પણ હોય. એક વચન બોલનાર પ્રથમ પુરુષને હું કહેવાય અથવા તો મેં કહેવાય, બીજા પુરુષને તું કેમ કે આપણે બીજાને કહીએ છીએ, અને ત્રીજા પુરુષને તે, જેનું બહુવચન એક પ્રથમ પુરુષનું અમે થાય, બરાબર, બીજા પુરુષનું તમે થાય અને ત્રીજા પુરુષનું તેઓ થાય. હવે અહીંયા પ્રશ્નાર્થ પૂછવો હોય તો કોણ વપરાય, બરાબર, સાપેક્ષ રીતે જે તે વપરાય, કોઈ, કોઈ કશું, કોઈનું, શેનું, આ વગેરે. અને સ્વવાચક સર્વનામ, સ્વવાચક એટલે કે પોતાના ઉપર, તો જાતે, પોતે, પંડે વગેરે. આગળ છે દર્શક સર્વનામ. આ સર્વનામના પ્રકારો છે કે દર્શક, દર્શક એટલે કે આપણે જેને જોઈ શકીએ અને અનુભવી શકીએ, બરાબર, તેને દર્શક સર્વનામ કહેવાય. આ એટલે નજીકનું, એ, તે, પેલું એટલે દૂરનું, બરાબર. એવી રીતના છે સ્થાનવાચક સર્વનામ, કે જે સ્થાનનો નિર્દેશ કરે, કે અહીં, ત્યાં, અહીં નજીકનું બતાવે અને ત્યાં દૂરનું બતાવે, બરાબર. ક્યાં જવું છે, જ્યાં, ત્યાં, ક્યાંક, અહીંનું, ત્યાંનું, ક્યાંનું, આ વગેરે શબ્દો સ્થાન દર્શાવે છે. એવી રીતે છે સમયવાચક સર્વનામ, કે અત્યારે, હાલમાં, હમણાં, ક્યારે, જ્યારે, ત્યારે, ક્યારેક, જ્યારનું, ત્યારનું, ક્યારનું, આ દરેક સર્વનામો સમય દર્શાવે છે. રીતિવાચક સર્વનામ, કે જે રીતિ દર્શાવે, કે આમ, કેમ, કેવી રીતે, જેમ, તેમ વગેરે. જથ્થાવાચક, કે આટલું, કેટલું, જેટલું, થોડું, વધુ, આ બધાને જથ્થાવાચક સર્વનામ કહેવાય. માપવાચક, કે એવડું, કેવડું, જેવડું, તેવડું. સરખામણી, કે આવું, એવું, કેવું, જેવું, બરાબર. તો અહીંયા આપણે સર્વનામના પ્રકારો જોયા. તો હવે સર્વનામ ઓળખી શકશો ને,
तो चलो नीचेना वाक्यमांथी सर्वनाम ओळखो अने वर्तुर करो। बराबर, एक वाक्य में एक थी वधारे सर्वनाम होई सके एटले ध्यान थी वाँचजो। बराबर, एटले के अहींया एक वाक्य में एक थी वधारे पण सर्वनाम होई सके। बराबर, तो हूँ पण रड्यो, तो अहींया सर्वनाम क्यूँ छे? हूँ। बराबर, नामनी जग्याए वपरायुं छे। बीजू छे, पिताजी पोते मने मारशे एवो भय तो न ज हतो। बराबर, तो पिताजी पोते मने एटले के मने सर्वनाम छे। बराबर, के मने मारशे एवो भय तो न ज हतो। कह्यु स्त्री ने ते कीधो केर मने केम विसरे रे, ते एटले के एमनी स्त्रीनी माटे वपरायेलू छे, अने मने એટલે કે આ વાક્યમાં બે સર્વનામ છે, તે અને મને। બીડી પીવાની ટેવ જંગલી, ગંદી અને હાનિકારક છે એમ મેં સદાય માન્યું છે। બરાબર, તો અહીંયા એ પણ આવે કે મેં, બરાબર, પેલું મંદિર જોયું જેમાં છે પેલું। બરાબર, આ પેલું, તો આ રીતે અહીંયા આપણે સર્વનામ શોધ્યા। तो हवे सर्वनाम समझाया कि हवे तमे सर्वनाम ओळखी सको छो। बराबर, तो नीचे आपेला वाक्यों साथे विकल्पों आप्या छे, चार माथी त्रण विकल्प में सर्वनाम छे अने एक विकल्प में नाम छे, ते विकल्प तमारे शोधवानो छे। जेम आपणे विशेषण में कर्युं हतुं ए मुजब कि तेमने कोई दिवस अमने एके भाई ने ताड़न कर्युं होय एवुं मने स्मरण नथी। बराबर, तो अहीं तेमने ए पण सर्वनाम छे, कोई सर्वनाम छे, अमने सर्वनाम छे, पण दिवस ए सर्वनाम नथी। बराबर, एटले दिवस ए संज्ञा छे, नाम छे। बराबर, पण एने संगर्वी क्या ए अमारा माटे सवाल थई पड्यो। तो एने क्या अने ए सर्वनाम छे, परंतु सवाल ए संज्ञा के नाम छे। मैं ध्रुत्य हाथे आ चिट्ठी एमना हाथमां मूकी, तो तेमना आ अने मैं ए सर्वनाम छे, ज्यारे चिट्ठी ए नाम छे, अने आपणे अहींया नाम शोधवानुं छे। बराबर, एम तो अमे ने तमे सौ मूर्त्यो ज छीए ने। बराबर, तो अमे तमे अने सौ ए सर्वनाम छे, परंतु मूर्त्यु ए संज्ञा नाम छे, अने अहींया आपणे संज्ञा नाम शोधवानुं छे। बराबर, पिताजी पोते मने मारशे एवो भय मने तो न ज हतो। बराबर, तो अहीं जवाब आवशे पिताजी, पोते अमने अने मने ए सर्वनाम छे। बराबर, तो आपणा जवाब अहीं आई गया कि दिवस, सवाल, चिट्ठी, मृत्यु अने पिताजी। बराबर, जुओ, तो आ रीते आपणे सर्वनाम पण शोधी शकीए। बराबर, हवे आपणे सर्वनामने बदले विशेष नाम मूकी शको। बराबर, अहीं एक प्रश्न छे कि तमे सर्वनाम ने बदले विशेष नाम मूकी शको, तो नीचे केटलाक एवा वाक्यो आप्या छे जे तमारा पाठनी कृत्योमां एटले के तमारा पाठमांथी लेवायेला छे, जेनी नीचे अधोरेखित सर्वनामने स्थाने तमे मूकी शको। बराबर, अहीं उदाहरण समझिए कि हवे पछी चोरी न ज करवानो मैं निश्चय कर्यो। बराबर, तो आ कया पाठमांथी आव्युं? बीजा पाठमां, गांधीजी, કે હવે પછી ચોરી ન જ કરવાનો ગાંધીજીએ નિશ્ચય કર્યો, થાય એવું? બરાબર, એટલે કે જે નામની જગ્યાએ મેં વાપર્યું એ સર્વનામ છે અને ગાંધીજી એ એમનું નામ છે। તેમને ભગંદળનું દર્દ તો હતું જ। બરાબર, તો તેમને અહીંયા કોને ભગંદળનું દર્દ હતું? તો ગાંધીજીના પિતાજીને, એ એટલે કરમચંદ। બરાબર, તો કરમચંદને ભગંદળનું દર્દ તો હતું જ। બરાબર, તમો પાસ અમો વિદ્યા શીખતા તને સાંભળે રે, તમો એટલે કે કૃષ્ણ સુદામા। બરાબર, અમો સુદામા એ વિદ્યા શીખતા તને સાંભળે રે, કે કૃષ્ણ સુદામાને એકબીજાને પૂછે છે। બરાબર, પછી ચોથું કે મારડમાં હું મગફળીના સોદા માટે ગયો હતો, કોણ ગયા હતા? તો કે ગોપાળ બાપા। બરાબર, કે હું એટલે કોણ? તો ગોપાળ બાપા, કે મારડમાં ગોપાળ બાપા મગફળીના સોદા માટે ગયેલા, એને વળી બીજે ખાજ લેવા જવું પડશે ને?
बराबर, एने एटले कोने, तो पेला गिंगोड़ाने, बराबर। तो अहींया जुओ आपने अहींया नाम आप्या छे, शू आप्या छे, नाम, आपणे नाम आप्या छे, अने ए नामनी जग्याए आपणे जेनो उपयोग कर्यो ए बधाने आपणे शू कही शकीए, सर्वनाम, बराबर। तो आ रीते आपणी व्याख्या प्रमाणे नामनी जग्याए जे वापराय एने सर्वनाम कहेवाय, बराबर। आगळ जोईए કે ઉપર પુરુષવાચક સર્વનામની વાત કરી હતી, યાદ છે? તો નીચેના કેટલાક પુરુષવાચક સર્વનામ શોધી શકો। હવે અહીંયા આપણે પ્રકાર જોઈએ, બરાબર। તો કયા પ્રકારના આપણે નામ ખોરવાના છે? પુરુષવાચક સર્વનામ। કયા? પુરુષવાચક સર્વનામ। તો પહેલામાં એમને ધારી ધારીને બોલનારને જોયો, બરાબર। તો આમાં પુરુષવાચક સર્વનામ કયું આવ્યું? તો એમને, બરાબર। આપણ સૂતા એક સાથ રે તને સાંભળે રે, તો અહીંયા પુરુષવાચક સર્વનામ કયું થયું? આપણ। બીડી પીવાની ટેવ જંગલી, ગંદી અને હાનિકારક છે એમ મેં સદાય માન્યું છે, તો પુરુષવાચક સર્વનામ કયું થયું? મેં। પણ તમે કંઈક ચમત્કાર જોયો હશે, તો પુરુષવાચક સર્વનામ કયું થાય? તમે। તેઓ ખાટલાવશ હતા, તો પુરુષવાચક સર્વનામ કયું થાય? તેઓ, બરાબર। તો ઉપરના વાક્યોમાંથી આપણે આ રીતના જવાબ શોધ્યા, બરાબર ને। તો કંઈક નથી તારવ્યું ને, પુરુષવાક એ પુરુષવાચક સર્વનામ નથી। હવે અહીંયા કેટલાક છે પ્રશ્નાર્થ સર્વનામ। કેવા છે? પ્રશ્નાર્થક સર્વનામ, જે તમે પ્રશ્ન પૂછવા માટે એને વાપરી શકો, કે વાલાજીનું રૂપ મહાશુભકારી રશિયા વિન કેમ રહીએ, વિન એટલે કે વિના, તો અહીંયા આગળ એનો જવાબ આવશે વિન અથવા તો કેમ, બરાબર। મરીને શો લાભ, તો અહીંયા આગળ શો જે છે એ છે પ્રશ્નાર્થવાચક સર્વનામ। મહારાજે દૂરબીન બાજુ પર મૂકીને પૂછ્યું શું છે, તો આ જે શું છે, શું એ પ્રશ્નાર્થ સર્વનામ થશે। જે તે આપ પરાનો છાયો મૂકીને અહીં સા સારું, તો આ જે સા શબ્દ છે એ પ્રશ્નાર્થવાચક સર્વનામ થયું। શેઠ છો, શેનો વેપાર કરો છો, તો શેનો, એ શેનો એ પ્રશ્નાર્થવાચક સર્વનામ છે। તો અહીંયા પ્રશ્નાર્થવાચક સર્વનામ તમને મળ્યા ને, કેમ, શો, સા, શું, શેનો, જેના દ્વારા આપણે પ્રશ્ન પૂછી શકીએ છીએ, બરાબર, જેને પ્રશ્નાર્થક સર્વનામ કહેવાય, બરાબર। હવે અનિશ્ચિત સર્વનામ ઓળખો, બરાબર, કે અનિશ્ચિત સર્વનામ કયા છે? તો જે અનિશ્ચિતતા દર્શાવે, બરાબર, કે સિંગોડાના મારને કોઈ રીતે રોકીએ તો આમાં બનારસી લંગડો પાકે, બરાબર। તો અહીં આગળ કોઈક, એ જે કોઈક છે એ અનિશ્ચિત છે, બરાબર। જ્યારે કોઈ આપઘાત, તો આ જે કોઈ શબ્દ છે એ અનિશ્ચિતતા દર્શાવે છે। એ ગામમાં ખાસ હું કોઈને ઓળખતો નહીં, તો આ કોઈક, કોઈનું, કેવું, એ જે શબ્દો દર્શાવ્યા એ બધાને આપણે અનિશ્ચિત સર્વનામ કહી શકીએ, બરાબર। અહીંયા જોઈએ કે થોડીક વધારે મહેનત કરીએ તો સર્વનામના પ્રકારો આપણને આવડી જાય। તો અહીંયા ઉદાહરણ જોઈએ, પહેલું કે પિતાજી પોતે મને મારશે એવો ભય તો ન જ હતો, તો અહીંયા આ પોતે એમાં જવાબ શું આવશે, બરાબર, પોતે એટલે કે સ્વવાચક આવશે કે પુરુષવાચક, તો સ્વવાચક, બરાબર। આપણ સૂતા એક સાથ રે, જેમાં જવાબ આવશે પુરુષવાચક। એ મંદિર અપૂજ રહે છે, એટલે એમાં જવાબ આવશે દર્શકવાચક, બરાબર, અથવા સોરી સ્થળવાચક, બરાબર, કેમ કે સ્થળ દર્શાવે છે, જો અહીંયા એના જવાબ આપ્યા જ છે, બરાબર, દર્શકવાચકને, એટલે કે પોતે એટલે સ્વવાચક, આપણે પુરુષવાચક, એ દર્શકવાચક, ત્યાં એટલે સ્થળવાચક, અને ત્યારે એ સમયવાચક, બરાબર। તો અહીંયા આ રીતે આપણે સર્વનામના પ્રકાર પણ શોધી શકીએ। તો સર્વનામ તો ઓળખી શકો, જેની સાથે સાથે તમે સંજ્ઞા પણ ઓળખો, વિશેષણ પણ ઓળખી શકો, અને એના પ્રકાર પણ ઓળખી શકો, બરાબર। જેમ કે રમેશની ચોપડી, હવે જો રમેશને બદલે હું વાપરીએ તો, બરાબર, અથવા તો મારી વાપરીએ તો તમને અન્ય રૂપો જોવા મળે, બરાબર।
तो एक वचन अने बहु वचन पन एना उपर थी आपणे शोधी शकीए। बराबर, तो हूँ तेमनी पाठ सामे बैठो, तो अहीं हूँ छे ए एक वचन सर्वनाम कहवाय। बराबर, तो आ रीते तेमनी, अमारी, मारू, तमारी, आपणी आ वगैरे सार्वनामिक विशेषण छे जे आपणे ओळखी शक्या, अने आ रीते आपणे सर्वनाम स्पष्ट थया। तो आपणी आजनी विडियो में आपणे विशेषण अने सर्वनाम विषे विगते अभ्यास कर्यो।